વાસદા તાલુકામાં સરકારને વિવિધ યોજનાઓના વિકાસના 5 લાખની રકમ સુધીના કામો જે ગામ પંચાયત હસ્તક કરવામાં આવી રહ્યા હતા, જો કે તાલુકા પંચાયત દ્વારા આ કામો સરકારી મંડળીને આપવાનો ઠરાવ સામાન્ય સભામાં કરવામાં આવતા સરપંચો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેને લઈને આજ રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ એસોસિએશન દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં સરકારની અલગ અલગ યોજનામાંથી વિકાસના 5 લાખની રકમ સુધીના કામો ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે, જેને ધ્યાને રાખી પાછલા ઘણા સમયથી વાસંદા તાલુકામાં 5 લાખ રૂપિયાના વિકાસના કામો ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યા હતા. પરંતુ હાલમાં વાસંદા તાલુકા પંચાયત દ્વારા સામાન્ય સભામાં એક ઠરાવ કરી તાલુકા પંચાયત હસ્તકના કામો સહકારી મંડળીઓને આપવાના કરવામાં આવતા તેનો વિરોધ વાસંદા તાલુકાના 86 ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેને લઈ આજરોજ વાસંદા તાલુકા પંચાયત કચેરી ખાતે વાસંદા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં સરપંચો જોડાયા હતા. ત્યારે આગામી સમયમાં જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો તાલુકા પંચાયતને તારાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સરકારનો પરિપત્ર 5 લાખના કામો કરવાની સત્તા ગ્રામ પંચાયતોનો છે, પરંતુ ગત 18/8/2023ના રોજ તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં વર્ષ 2023-24ના વિકાસના તાલુકા પંચાયત હસ્તકના કામો સહકારી મંડળને આપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જોકે સરપંચો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જે રજૂઆત કરવામાં આવી રહી છે તેની જાણ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવશે. વાસંદા તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવેલ ઠરાવનો હાલ તો વાસંદાના સરપંચો વિરોધ નોંધાવી રહ્યા છે. જોકે આવનારા સમયમાં આ નિર્ણયને બદલવા આવશે કે પછી સરપંચો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે એ તો હવે આવનારો સમય જ બતાવશે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી.